तो મહેસાણા જિલ્લાના જીવના જોખમે ગાયોની રક્ષા કરતા ગૌરક્ષકો આજે મહેસાણા ફતેપુરા બાયપાસ સર્કલ ખાતે ગૌરક્ષકોને બાતમી મળી હતી કે ફતેપુરા બાયપાસ થઈને એક ગાડી ગાયો ભરીને જઈ રહી છે જેને લઈને આજે મહેસાણાના ગૌરક્ષકો વિકાસ ચૌધરી વિષ્ણુ ચૌધરી ફતેપુરા બાયપાસ સર્કલ ખાતે વોચમાં હતા મળતી માહિતી મુજબ રાત્રે દરમિયાન ઘણી એવી ગાડીઓ પશુ ભરીને રાત્રે નીકળે છે નિયમો અનુસાર સાંજે 6 વાગ્યા પછી કોઈ પણ વાહન પશુ ભરીને નીકળી ન શકે તેમ છતાં રાત્રિ દરમિયાન પશુ ભરીને નીકળે છે તેમ જોતા રાત્રિ દરમિયાન હાઈવે ઉપર સતત પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આવા વાહનો પકડીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ બીજી વાત કરીએ તો ફતેપુરા બાયપાસ સર્કલ ખાતે અંધાર પડ છવાયો છે ત્યાં સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે ત્યાં ફરજ ઉપર પોલીસ કર્મીઓ પણ અંધાર પટમાં પોતાની ફરજ નિભાવવી પડે છે મહેસાણા શહેરમાં પ્રવેશ કરવાવાળી જગ્યા અંધાર પટ હોવાથી કંઈ પણ બનાવ બને તો ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં કંઈ જ ના નીકળે કેમ કે ત્યાં અંધાર પડ છે તો તંત્ર આ બાબતે ધ્યાન દોરી સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવી જોઈએ નમસ્કાર મિત્રો આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાની અંદર મહેસાણા જિલ્લામાં જે ફતેપુરા બાયપાસ સર્કલ છે ત્યાં આગળ અત્યારે ગૌરક્ષકો અહીં આવી પહોંચ્યા છે અને એ બાતમી મળી હતી કે અહીંયા ગેરકાયદેસર જે કતલ ખાને થઈ રહ્યું હતું ગાયો કે અહીંયા નીકળવાનું છે એના બાતમીના આધારે લોકો અહીંયા આવી પહોંચ્યા છે જે પોતાના જીવના જોખમે ગાયોની રક્ષા કરતા હોય છે તેમજ પોલીસ પણ એમની મદદ હેલ્પ કરતું હોય છે તો અમારી સાથે જે ગૌરક્ષક અમારી સાથે જોડાયેલ છે શું નામ છે આપનું ચૌધરી વિકાસ પણ નામ છે વિકાસભાઈ અત્યારે કઈ બાબતો તમે અહીંયા આવ્યા છો અમને બાતમી મળી કે અહીંયા ગાડીઓ ગાયની ગાડીને એટલે એના આધારે અહીં આવે છે આજ સુધીમાં તમે કેટલી ગાડીઓ ગાયો પકડી હોય બચાવી હોય તમે જો કોઈ યાદ કરે તો બહુ ગાયો આપણું છે બચાવ્યું આપણું ચાલે છે અત્યારે આ ગાય ત્યારે આખી પકડતા જાઓ ત્યારે આવી ગાડી ભરી હોય તો એને મળી તો છે અને તમને પ્રોટેક્શન મળે છે કઈ બાબતમાં પોલીસ સપોર્ટ આપો આપણા આપણે એટલો સપોર્ટ મળે હા તો અત્યાર સુધી આજ સુધીમાં તમે કેટલું કામ કરી છે આ બાબતમાં આપણા જેટલું આપણે બની શકીએ છીએ જેટલા આપણા ફોન આવ્યા એટલું આપણે કામ કરી શકીએ છીએ તો તમારી સાથે તમારી કેટલી ટીમ અમારી સાથે ટીમ અમારી લગભગ 2-3 ટીમો મહેસાણામાં કામ કરે 2-3 તો ત્યારે તમે જીવના જોખમે કરતા હોય છે ઘણીવાર બનતું હોય છે કે તમારા ઉપર ગાડી પર નવી નાખવા બનતા હોય બના બનતા હોય છે તો શું પોલીસ તમારી સાથે પ્રોટેક્શનમાં આવતી હોય છે નથી આવતી ના પોલીસ આપણને સપોર્ટ આવે જીવના જોખમ રાખીને આપણા ગાડીનું લોકેશન કે બાતમી મળે તો આપણે બચાવીએ છીએ અમારા જીવ જોખમમાં રાખીને તો તમે જે જોઈએ પ્રમાણે ફતેપુરા બાયપાસ સર્કલ ખાતે જે આ લોકોની બાતમીના આધારે આ લોકો અહીંયા આવી પહોંચ્યા છે જે ગાયોને કતલ ખાતે જતી હોય છે તે આ લોકો બચાવવા માટે વિના જોખમે અહીંયા ઊભા જ હોય છે તો તમને સ્ટ્રીક મહત્વની વાત કરીશું કે અહીંયા જે અંધારું છે પૂરી ક્યાંય લાઇટો નથી લાઇટો પણ બંધ છે અહીંયા સાથે સાથે પોલીસો પોતાની ફરજ અહીંયા જે અદા કરી રહી છે તે પોતે અહીંયા ફરજ નિભાવી રહી છે કોઈ અંધારામાં ક્યાંય લાઇટો નથી શું પોલીસ પણ અહીંયા જોખમમાં નોકરી કરી રહી છે પોલીસને પણ જો લાઇટ ના હોય અને કોઈ પણ ગાડી આવે તો નુકસાન કરે તો જવાબદાર કોણ પોલીસ ખુદ પણ અહીંયા અંધારામાં નોકરી કરે છે એટલું નહીં પણ ગૌરક્ષકો સાથે સાથે અત્યારે પોલીસ પણ એમને સપોર્ટ કરી રહી છે પોલીસના દ્વારા પણ અહીંયા એમને ગૌરક્ષકો આવે તો ગાયોને બચાવતા હોય છે જેને લઈને અત્યારે ફતેપુરા બાયપાસ સર્કલ ખાતે હું તમને બતાવીશું કે અંધારું છે અહીંયા બિલકુલ ક્યાંય લાઇટ નથી તો જીવના જોખમે પોલીસ તેમજ ગૌરક્ષકો અહીંયા કામ કરતા હોય છે અને ગાયનું કતલ થતું આ લોકો અટકાવતા હોય છે રાજેશ ચૌધરી સાથે રાયગઢ ન્યૂઝ મહેસાણા